10 10 10 રિએક્શન છે પછી એમાં નીચે આવશો એટલે એક્ટિવિટી 1.1 છે પેટર્ન કરશો એટલે મેમ લખેલું છે કે કેમિકલ ઇક્વેશન પછી એના સામેના પેજ ઉપર જોશો એટલે હાઉ ટુ રાઇટ અ બેલેન્સ પછી એની નીચે આવશો એટલે બેલેન્સ કેમિકલ ઇક્વેશન બેલેન્સ કઈ રીતના થાય પછી એમાં જોશો એટલે બધા એને એક્ઝામ્પલ્સ આપેલા છે ફોર એક્ઝામ્પલ FeSO4 પ્લસ O2 ઇઝ ઇક્વલ ટુ એ રિએક્શન કરે કે પ્રોડક્ટ ઇઝ ઇક્વલ પ્રોડક્ટ એના પ્રોડક્ટ અને LHS સાઇડ ને RHS સાઇડ બે સેમ હોવા જોઈએ જેનાથી આપણને બે રિએક્ટન્ટ્સ અને બે સાઇડ પ્રોડક્ટ સેમ મળે પછી નેક્સ્ટ સ્ટેપ આગળ જોશો એટલે ન્યાય સ્ટેપ નંબર 1 સ્ટેપ નંબર 2 સ્ટેપ નંબર 3 સ્ટેપ નંબર 4 આપેલા છે એમાં આયન્સ ઓફ એલિમેન્ટ્સ અને સ્ટોપ ત્યાંથી આગળ બોલો અહીંયા મને હું આવી એટલે મને અહીંયા પહેલા ગોલ કેમ સેટ થાય એ બધું પણ શીખવાડવામાં આવ્યું હતું એમાં પણ મને બહુ મજા આવી અને અહીંથી મારો સ્ટેજ ફિયર પણ ઓછો થઈ ગયો મીન્સ સ્ટેજ ફિયર વધે છે એમાં કોન્ફિડન્સ આવે છે અને કેવી રીતના બધી નેગેટિવ વસ્તુ ડિક્રીઝ કરવી અને પોઝિટિવને મનમાં લાવવું ઓકે સરસ